નર્મદા નદીમાં આવેલ વિનાશક પૂરના કારણે હજારો હેક્ટર જમીનમાં કીડ સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે રાજપીપળાથી લઈ હાંસોદ સુધીના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો માટે સરકાર વિશેષ પેકેજ જાહેર કરે એવી માંગ કરવામાં આવી રહી છે નર્મદાના કાંઠા વિસ્તારની ફળદ્રુપ જમીનમાં વિવિધ પાકોનું મબલક ઉત્પાદન થાય છે એમાં પણ ખેડૂતો કેળની વિશેષ ખેતી કરે છે ત્યારે નર્મદા નદીના બેલ્ટને બનાના હબ તરીકે પણ ઓળખાય છે જોકે નર્મદા નદીમાં આવેલ વિનાશક પૂરના કારણે કેળ સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે નર્મદાના કાંઠા વિસ્તારમાં ઉપરાંત શેરડી કપાસ તુવેર અને શાકભાજીનું પણ ઉત્પાદન થાય છે જોકે નર્મદાના ધસમસતા નીર ખેતરમાં ફરી વળતા પાક બળી ગયો છે અને ખેડૂતોએ મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે આ અંગે ખેડૂતો દ્વારા નર્મદા નિગમ પર આક્ષેપ કરવામાં આવ્યા છે ખેડૂતોના આક્ષેપ અનુસાર નર્મદા નિગમના પાણીના મિસમેનેજમેન્ટના કારણે પ્રતિવર્ષ નર્મદા નદીમાં માનવસર્જિત પૂર આવે છે અને એમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે સરકારે અતિવૃષ્ટિ માટે પેકેજ જ જાહેર કર્યું છે પરંતુ રાજપીપળાથી લઈ હાંસોટ સુધીના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ખેડૂતો માટે સરકાર વિશેષ પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે નર્મ રાજપીપળાથી લઈને ધંતુરિયા સુધી હાંસોટ સુધીના જે પણ નીચાણવાળા ખેડૂતો છે જે નર્મદા નદીને અડીને આવેલી જ જમીનોના બેલ્ટ પર આવેલા જે ખેડૂતો છે જેમાં મુખ્ય પાક કેર શેરડી કપાસ તુવેર પરવર શાકભાજી આ બધા મુખ્ય પાકો થતાં છે એને લાખો હેક્ટરમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને એની પાછળનું મુખ્ય કારણ છે કે જે ડેમમાંથી પાણી છોડવામાં આવે છે સરદાર સરોવર ડેમમાંથી એ પાણીનું મેનેજમેન્ટ થયું છે પાણી આ લોકોએ જે પ્રમાણે છોડવું જોઈએ તબક્કાવાર એ ન છૂટતાં આગળ છોડવું જોઈએ તે ન છૂટતાં એક સામટું જે છૂટ્યું એની લીધે ખૂબ જ છેક રાજપીપલાથી લઈ અને હસોટ સુધીના નર્મદા નદીના બેલ્ટના દરેક ખેડૂતને નુકસાન થયું છે એ પ્રમાણે અને આ જે બેલ્ટ છે રાજપીપલાથી લઈને ધંતુરિયા સુધીના આ ખેડૂતોને ધ્યાનમાં રાખીને તમે પાણીનું મેનેજમેન્ટ ગોઠવો તો આ ખેડૂતો બચશે તમારા પૈસા પણ બચશે ખેડૂતની આવક પણ વધશે બે હજાર બાવીસમાં જે ડબલ થવાની આવકનું જે પ્રોગ્રામ હતો મોદી સાહેબનો એ પણ પુરવાર થશે અને ખેડૂતો બી સુખી રહેશે સરકાર બી સુખી રહેશે